નમસ્કાર મિત્રો હું પટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસનું જે વિજ્ઞાન છે એનું પ્રકરણ બે એસિડ બેઝ અને એક સાર છે એનો એક ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે જેની ચર્ચા કરવાના છે આ પ્રશ્ન જે છે બોર્ડની પરીક્ષામાં તો પૂછાઈ શકે છે સાથે સાથે આપણા વ્યવહારુ જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે તો પ્રશ્ન આ પ્રમાણે છે પીએચમાં ફેરફાર થવાથી આપણા દાંત કેમ સડી જાય છે મિત્રો આપણે જોયું છે કે ઘણીવાર કેટલાક મિત્રોના દાંત જે છે એ સડી જતા હોય છે અથવા આપણે જોઈએ તો એ કાળા રંગના થઈ જતા હોય છે અને પછી ઘણી વખત ડોક્ટર પાસે જઈએ તો એ દાંત કઢાવી નાખવામાં આવતા હોય છે તો આવું કેમ થાય છે આ દાંત સડી કેમ જાય છે ચલો આ પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરીએ મિત્રો સામાન્ય રીતે આપણા જે મોઢાની અંદર જે લાળ રસ છે એ એની જો પીએચ માપવામાં આવે ભોજન પહેલા તો એ પીએચ જે છે મિત્રો સાત પોઈન્ટ ચાર હોય છે અને ભોજન પછી લાડની આ જે લાડ રસ છે એની પીએચ ઘટતી હોય છે આ નંબરમાં ઘટાડો થતો હોય છે આ એક માપ છે એ શું છે હું તમને પ્રાથમિક સમજ આપું છું એની પાંચ આઠ થઈ જાય છે એટલે કે ભોજન પહેલાં જો રસની પીએચ માપવામાં આવે તો કેટલી હોય છે લગભગ સામાન્ય રીતે એટલે કે મોટા ભાગના લોકોમાં સાત પોઈન્ટ ચાર અને પછી ભોજન પછી પાંચ પોઈન્ટ આઠ એટલે કે ઘટવા માંડે છે હવે આ પીએચ જે છે એ મિત્રો જે આપણું લાળ રસ છે અથવા તો જે માધ્યમ છે મોઢાની અંદર એ લાળ રસ છે એની એની અંદર જે એચ આયનો જે છે એની સાંદ્રતા છે કેટલા પ્રમાણમાં એચ આયનો આવેલા છે જો વધુ એચ આયનો હોય તો એ આ પીએચનું મૂલ્ય ઘટે છે નાનું હોય છે અને ઓછા એચ આયનો હોય તો આ પીએચનું મૂલ્ય વધતું હોય છે મિત્રો સામાન્ય રીતે સાત પીએચ હોય તો એને તટસ્થ ગણવામાં આવે છે ન્યુટ્રલ એ આદર્શ બાબત છે પણ આવું શક્ય નથી સેજ ઓછી વધારે હોય છે પણ વધારે ઓછી હોય અથવા વધારે વધારે હોય સાત કરતાં સાત કરતાં આ નંબર ઘણો મોટો થઈ જાય અથવા તો આ સાત કરતાં આ નંબર ઘણો નાનો થઈ જાય તો આપણા માટે મુશ્કેલી પેદા કરી શકે એમ છે એટલે જમ્યા પછી શું થાય છે કે આ એચઆની સાંદ્રતા વધી જાય છે એટલે પીએચ ઘટી જાય છે પીએચ ઘટી જાય છે એટલે આપણા લાડ આપણો જે લાળ રસ છે એ વધુ એસિડિક થઈ જાય છે લાળ રસ એસિડિક થઈ જાય એટલે આપણા મોઢાનો જે મોઢાનો ભાગ છે અંદરનો એ પણ બધો એસિડિક થઈ જાય છે એના કારણે દાંતની આસપાસ પણ બધું એસિડિક થઈ જાય છે મધ્યમ હવે આપણા દાંતનું જે આવરણ છે આપણા દાંતની ઉપર જે સૌથી ઉપરનું પડ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે સખત પદાર્થ છે આપણા શરીરનો સૌથી સખત પદાર્થને માનવામાં આવે છે આજે કેલ્શિયમ ફોસ્ફેટ છે તે અને આ કેલ્શિયમ ફોસ્ફેટ જે છે પાણીમાં અદ્રાવ્ય છે થતો દ્રાવ્ય થતો નથી એટલે આપણા દાંત ટકી રહે છે અને આપણે સહેલાઈથી ખોરાકને ચાવી શકીએ છીએ મિત્રો સખત પદાર્થ છે આ દાંતની ઉપરનું ઉપર પરંતુ જો આપણા મોઢામાં પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે તે ખવાઈ જાય છે મિત્રો હવે મેં તમને હમણાં જ કહ્યું કે જો આપણા મોઢામાં પીએચ આ સાત લગભગ સાતની આસપાસ હોવો જોઈએ અને હવે જો મોઢામાં પીએચ ઘટવા માંડે કોઈ કારણસર આપણે જે ખોરાકો લઈએ એસિડિક ખોરાકો લઈએ અથવા ગળિયાળ પદાર્થો લઈએ અને પછી જો પીએચ ઘટવા માંડે તો આજે દાંતની ઉપરનું કેલ્શિયમ ફોસ્ફેટનું પડ જે છે મિત્રો ખવાઈ જાય છે ખરાબ થવા માંડે છે અને આપણે એને સડો કહેવામાં કહીએ છીએ કે ભાઈ દાંતને સડો થયો કાળા રંગના થઈ જતા હોય છે દાંત હવે જમ્યા બાદ થતું શું હોય છે કે આપણે ખોરાક લઈએ છીએ જમીએ છીએ તો મોઢામાં કેટલાક બેક્ટેરિયા જે છે આપણા મોઢાની અંદર બેક્ટેરિયા ઓલરેડી હોય છે જે ખોરાકના કણો વધ્યા હોય છે જે દાંત પર ચોંટેલા છે એમાંથી એ પોષણ મેળવવાની કોશિશ કરે છે અથવા તો બીજી રીતે કહું તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે મિત્રો તો આ ખોરાકના કણો શર્કરા જે ગળ્યા પદાર્થો છે એમાં શર્કરા હોય છે એનું વિઘટન કરે છે અને બેક્ટેરિયામાંથી પોષણ મેળવે છે અને એ વિઘટનને કારણે ત્યાં એસિડ ઉત્પન્ન કરે છે જે આપણા દાંત અને એની આસપાસમાં જમા થાય છે અને એના લીધે આપણા દાંત જે છે એ ખવાઈ જતા હોય છે કેમ કે પીએચ ઘટી જતી હોય છે મિત્રો હવે આપણે એને બચાવવા આનાથી બચવા માટે શું કરી શકીએ તો આપણે શું લગાડીએ છીએ બ્રશ કરીએ છીએ સાદી ભાષામાં કહું તો અથવા તો ટૂથ જે ટૂથપેસ્ટ હોય છે એ લગાડીએ છીએ તો ટૂથપેસ્ટ જે છે મિત્રો એ બેઝિક હોય છે હવે આપણે જે ખાધું છે અને પછી જે મધ્યમ પેદા થયું છે એસિડિક છે અને ટૂથપેસ્ટ જે છે એ બેઝિક છે એટલે એસિડ અને બેસ ભેગા થાય તો શું કરશે એકબીજાની અસર નાબૂદ કરશે અથવા તો તટસ્થ થશે એટલે આપણા મોઢાની અંદર જે વધારાનો એસિડ જે છે એને તટસ્થ કરી નાખે છે ન્યુટ્રલ કરી નાખે છે અને આપણા દાંતનો સડો જે છે એ અટકાવે છે મિત્રો તો આ રીતે ટૂથપેસ્ટ કામ કરે છે મિત્રો